नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय समाजशास्त्र पाठ 6 समूह संचारना माध्यम अने समाज। विद्यार्थी मित्रों, छठो प्रश्न लईने आयो छूं, समूह माध्यमोनी असरो कला रमतगमत मनोविज्ञान क्षेत्रे अने राष्ट्रीय एकता अने लोकशाहीना मूल्यों प्रति। समूह संचार माध्यमनी असर, जे समूह संचारना माध्यमों जे छे एनी असर कला अने रमत गमत क्षेत्रे पण जोवा मळे छे। सौप्रथम वर्तमान पत्र अने सामायिकोमां जे पण छापाओ अने सामायिको जे छे एनी अंदर पण आपणे जुदा जुदा कला विशे घणा बधी जगत एटले के दुनियाओना लेख आवता होय छे। वर्तमान पत्रोनी अंदर पण अने सामायिकोमां पण आपणे जोईए छीए के कला जे आखी दुनियाओना लेख ए कला विषे ए वर्तमान पत्रोनी अंदर अने सामायिकोमां जुदी जुदी कला विषे लेख आवता होय छे। आजे पण वर्तमान पत्रो अने सामायिकोमां जे पण कला विषेना लेख आवे छे जेनाथी लोकोनी अंदर हस्तकला अने लोककला, हस्तकला एटले के हाथेथी लखेलू होय, लोककला लोकोनी जे पण कला जेवी के लोकगीत, लोको द्वारा गवायेला गीत होय, લોકોથી સંગીત આપેલું હોય, ચિત્રકલા હોય, ભરતગૂંથણ જે ભરતગૂંથણની કલા પણ જેનાથી લોકોની અંદર રસ એક જાગૃતતા ઉત્પન્ન થાય છે, જે આપણે લોકકલા જેવી લોકસંગીત, લોકગીત કે ચિત્રકલા કે ભરતગૂંથણની કલા જે છે એની અંદર લોકોને રસ જાગે છે અને એ જાગૃતતા આવે છે। विद्यार्थी मित्रों, रेडियो अने टेलिविजन उपर पण आपणे जोईए छीए के घणा बधा लोकसंगीत, शास्त्रीय नृत्य, संगीतना कार्यक्रमों, विविध संगीत, नृत्य, कॉमेडी विषे पोतानी अभिव्यक्तिने लगती स्पर्धाओ एटले के पोतानी अंदर रहेली जे पण विशिष्टताओ छे ए एवी स्पर्धाओ पण जोवा मळे छे। आ बधी जे पण लोकोनी अंदर पोतानामां रहेला जे कौशल्यो छे, પોતાની અંદર રહેલી જે વિશિષ્ટતાઓ જે છે એને વિકસાવવામાં આવે છે અને એ કારકિર્દી ઘડવામાં મદદ કરે છે। ફિલ્મ, ટેલિવિઝનની અંદર પણ આવતી જે પણ જાહેરાતો જે છે, સિરિયલ, ફિલ્મોમાં અભિનય કલા અને નાટ્યકલા દ્વારા પણ એને પ્રોત્સાહિત કરવામાં આવે છે। જે પણ આપણે ટેલિવિઝન ઉપર ફિલ્મો જોઈએ છીએ એ ફિલ્મની અંદર પણ ઘણી બધી જાહેરાતો આવે છે, એ સિરિયલોની અંદર પણ આપણે જોઈએ છીએ કે ઘણી બધી જાહેરાતો જે સિરિયલો પણ આપણને કાંઈ ને કાંઈક મેસેજ આપે છે। ફિલ્મોની અંદર પણ આપણે જોઈએ છીએ કે જે પણ અભિનય કલા રજૂ થતી હોય છે જે પણ લોકો દ્વારા, ઉપરાંત નાટ્યકલા કે લોકો દ્વારા નાટકો પણ ભજવવામાં આવે છે। તો આ દરેક જે સમૂહ માધ્યમ જે છે એ સમૂહ માધ્યમ અને વિકસાવવા માટે પ્રોત્સાહિત કરે છે। આ ઉપરાંત ટેલિવિઝન જેવા સમૂહ માધ્યમોમાં રમતગમતની વિશેષ ચેનલો દ્વારા, જે પણ ટેલિવિઝન ટીવી ઉપર આપણે જોઈ કે ટીવીના માધ્યમ દ્વારા આ સમૂહ માધ્યમો જે છે, તો ટીવીના માધ્યમથી રમતગમતની વિશેષ ચેનલો, રમતગમત જે જુદી જુદી જગ્યાએ જે રમતગમત જે છે એનાથી જે પણ ઘણી બધી જે ચેનલો જે છે એના દ્વારા ઓલિમ્પિક રમાતી હોય, એશિયાઈ ગેમો રમાતી હોય, કોમનવેલ્થ કે રાષ્ટ્રીય ક્ષેત્રે જે પણ રમતોનું આયોજન થતું હોય, ક્રિકેટનું આયોજન થતું હોય, કબડ્ડીનું આયોજન થતું હોય, તો આ ટેલિવિઝન ઉપર જે પણ આપણે જોઈએ છીએ કે જીવિત પ્રસારણ જે થાય છે જેનાથી લોકોની અંદર પણ આ રમતગમતમાં રસ વધી રહ્યો છે। આના માટે આજે પણ સમૂહ માધ્યમો જે છે એ સમૂહ માધ્યમો ખૂબ જ ઉપયોગી છે, જે સમૂહ માધ્યમો થકી જે પણ જુદી જુદી ક્ષેત્રે ઓલિમ્પિક રમતો રમાતી હોય, એશિયાઈ ગેમો રમાતી હોય, કોમનવેલ્થ કે રાષ્ટ્રીય જે રમતોનું આયોજન થતું હોય, ક્રિકેટ હોય, કબડ્ડી હોય, એ વોલીબોલ હોય, જેવા રમતોનું જીવિત પ્રસારણ જે છે એ લોકોને એ રમતગમતના ક્ષેત્રે વધી રહ્યું છે। આ વાત થઈ કલા ક્ષેત્રે। એના પછી જે સમૂહ માધ્યમોનું આપણે વાત કરીએ તો મનોવૈજ્ઞાનિક અને અંગત અસરો। વિદ્યાર્થી મિત્રો, મનોવૈજ્ઞાનિક એટલે કે વ્યક્તિના મનનું જ્ઞાન, વ્યક્તિના મનના વિચારો જાણવા, જેવી રીતે કંઈક આપણે વ્યક્તિના વિચારો, એમની માન્યતાઓ, એમની ટેવો, એમની આવડત, એમની પદ્ધતિઓ કે વર્તન બદલીને જે વ્યક્તિનું વ્યક્તિત્વ વિકાસ કરવામાં જે પણ સમૂહ માધ્યમનો ફાળો જે છે ઘણો બધો છે, કે જે પણ વ્યક્તિના વિચારો, માન્યતાઓ, ટેવો, આવડત, જે પણ પદ્ધતિઓ જે છે
એ દરેક વર્તનોને બદલી ને વ્યક્તિની અંદર રહેલું વ્યક્તિત્વનો વિકાસ કરવામાં આ સમૂહ માધ્યમોનો ખૂબ જ મહત્ત્વનો ફાળો આપણે ગણી શકીએ, જેનાથી વ્યક્તિનો જે વ્યક્તિત્વ વિકાસ થઈ શકે છે, કે વ્યક્તિની અંદર સારી રીતે વિકાસ આ સમૂહ માધ્યમો દ્વારા થઈ શકતું હોય છે. આ માધ્યમો જે છે એ દરેક વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ જે છે અથવા એમના જીવન પ્રસંગો દ્વારા પણ સામાન્ય માનવને જે જીવન જીવવાની અંદર આગળ કઈ રીતે વધુ એની પ્રેરણા આપે છે. આ સમૂહ માધ્યમો થકી આપણે જોઈએ કે આ જે સમૂહ માધ્યમો જે છે એનાથી ઘણી બધી વ્યક્તિ, ઘણા બધા વિદ્વાનો જે છે, ઘણી એવી સફળ વ્યક્તિઓના જે ઇન્ટરવ્યૂ છે અથવા એમના જીવન પ્રસંગો જે છે એ જે સામાન્ય વ્યક્તિ જે છે, સામાન્ય માનવ જે છે, તો એમને એ પ્રેરણા પૂરી પાડે છે. અને એ સામાન્ય માણસને પણ એ વિશેષ વ્યક્તિ જે છે તો એમના જીવનના પ્રસંગો એમના સમક્ષ આ સમૂહ માધ્યમો દ્વારા રજૂ કરવામાં આવે છે અને એ પોતાના જીવનની અંદર કેમ આગળ વધવું એના માટે ખૂબ જ પ્રેરણા પૂરી પાડવામાં આવે છે. તો સામાન્ય માનવ પણ એ સારા એવા વ્યક્તિઓના જીવન પ્રસંગો થકી, આવા સમૂહ માધ્યમો થકી, એ જે પણ વિદ્વાનો છે સારા એવા વ્યક્તિઓના જીવન પ્રસંગો થકી એ પોતાને આગળ વધવાની એમને પ્રેરણા મળે છે. તો એના માટે પણ આ જે સમૂહ માધ્યમો જે છે ખૂબ જ વિશેષ ભાગ ભજવે છે. વ્યક્તિને સમૂહ માધ્યમો દ્વારા પ્રેરણા મળે છે, પ્રોત્સાહન મળે છે, સંઘર્ષ અને સાહસના ઉદાહરણો પૂરા પાડવામાં અને વ્યક્તિનું કારકિર્દી ઘડતર કરવામાં પણ ખૂબ જ મદદરૂપ છે, ખૂબ જ ઉપયોગી છે. કે જે માધ્યમો દ્વારા આ સમૂહ માધ્યમો છે એ વ્યક્તિને પ્રેરણા, પ્રોત્સાહન અને સંઘર્ષ, સાહસના ઉદાહરણ પૂરું પાડી અને સારી એવી કારકિર્દી ઘડતર થઈ શકે એના માટે મદદરૂપ થઈ શકે છે. આ ઉપરાંત વ્યક્તિને ખાનપાન, ખાવા પીવાની બાબતો, બેસવા ઉઠવાની, રહેણી કહેણી, ખોરાક બનાવવાની, સાચવવાની, પીરસવાની આ દરેક વિગતો જે છે એ આ સમૂહ માધ્યમો દ્વારા શક્ય બને છે. આપણે કહીએ કે વ્યક્તિને ખાવા પીવાની, બેસવાની, ઉઠવાની કે રહેણી કહેણી આ દરેક બાબતો જે છે એ સમૂહ માધ્યમો દ્વારા શીખે છે. આજે પણ આપણે જોઈએ છીએ કે મોબાઈલ થકી આ જે સમૂહ માધ્યમ જે છે તો ખોરાક બનાવવાની જે અવનવી રીતો જે છે એ અવનવી રીતો પણ એ જે શીખવામાં આવે છે અને સારી રીતે સાચવવાની, પીરસવાની બાબતો પણ આ સમૂહ માધ્યમો થકી આપણે શીખી શકીએ છીએ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, સમૂહ માધ્યમોએ માનવ જીવન ઉપર હકારાત્મક અને નકારાત્મક અસરો પણ ઉપજાવી છે. આ એક સિક્કાની બે બાજુ છે. હકારાત્મક પાસું હોય તો એનું નકારાત્મક પાસું પણ જોવા મળે છે. આપણે કઈ રીતે તેનો ઉપયોગ કરવું એ આપણામાં રહેલી એ બાબત મહત્ત્વની ભજવી શકે છે. કે સમૂહ માધ્યમો થકી આપણે હકારાત્મક બાબતો ક્ષેત્રે આગળ વધીએ તો વિકાસના ક્ષેત્ર સુધી પહોંચી શકીએ છીએ. તો જે પણ સમૂહ માધ્યમો જે છે એ માનવના જીવન ઉપર એ હકારાત્મક અને નકારાત્મક અસરો ઉપજાવી શકે છે. ટીવી સિરિયલોની અંદર દર્શાવતું વૈભવી અને વિલાસી જીવન, આનંદ મંગલ આપણે કહીએ કે મોજ વિલાસવાળું જીવન આપણે એ ટીવી સિરિયલોની અંદર બતાવવામાં આવે છે. આ વાસ્તવિક જિંદગીનું આપણે કહીએ કે ચિત્ર રજૂ કરતું હોય છે. ઘણીવાર આવા બાબતોથી, આવા જે વિલાસી જીવનથી કે વૈભવી જીવનથી એ વ્યક્તિની જે મહત્વાકાંક્ષા, એમનું ઈશાળું, અધીરું, આ તણાવપૂર્ણ, વિચારશૂન્ય કે વિવેક શૂન્ય અને ગણતરી બાજ એમનું વ્યક્તિત્વ બની જાય છે, એમનું મન બની જાય છે, ઈશાળું મન થઈ જાય છે, ગુસ્સે વાત વાતમાં ગુસ્સો આવતો જાય છે, માનસિક તણાવ જોવા મળે છે, શૂન્ય ભાવ વિચારોની અંદર એકાએક બોલવું નહીં, વિવેક પણ શૂન્ય અને સતત એ ગણતરીમાં જ રહેવું, તો આવી અસરો પણ આ થતી હોય છે, નકારાત્મક અક્ષરો પણ ઉપજાવતું હોય છે. પરિણામે નિષ્ફળતા આવે તો હતાશા થઈ જાય, નિરાશ થઈ જાય અને વ્યક્તાનું પરિણામ પણ ઘણીવાર એ વ્યક્તિ આત્મહત્યા કે સામૂહિક આત્મહત્યા તરફ બનાવો બનતા હોય છે. તો આ સમૂહ માધ્યમોના નકારાત્મક અસરો પણ એ જિંદગી ઉપર જોવા મળે છે. આ ઉપરાંત પ્રેમની અભિવ્યક્તિ કરતા દ્રશ્યો અને કેટલીક ઇન્ટરનેટ ઉપર અશ્લીલ વેબસાઇટના કારણે વાસ્તવિક કરતા એમનું મન ઉપર વિકૃત દ્રશ્યો એ યુવા માણસ ઉપર એ ગંભીર અસરો ઉપજાવે છે. આપણે જોઈએ છીએ કે જે રીતે વાત કરી કે એમનું નિષ્ફળતા હોય તો હતાશ થઈ જાય, નિરાશા થઈ જાય અને ઘણી વખત એ વ્યક્તિ આત્મહત્યા કે સામૂહિક આત્મહત્યા એ ઘરના સભ્યો સાથે સામૂહિક આત્મહત્યા કરવાના બનાવ બનતા હોય છે. આ ઉપરાંત પણ ઘણીવાર પ્રેમની અભિવ્યક્તિ કરતા દ્રશ્યો એ પણ જોવા મળતા હોય છે સમૂહ માધ્યમો થકી અને ઘણીવાર ઇન્ટરનેટ ઉપર પણ આપણે જોઈતા હોઈએ છીએ કે એવી અશ્લીલ વેબસાઇટના કારણે એ જે યુવા માણસ, યુવાનો જે છે એના ઉપર પણ એ વિકૃત દ્રશ્યો જે છે એના કારણે પણ એમના જીવન ઉપર એ ગંભીર અસરો ઉપજાવે છે, એનું મન પણ એ વિકૃત થતો
જોવા મળે છે. તો એ નકારાત્મક અસરો પણ એ જીવન ઉપર એ સમૂહ માધ્યમોની અસર કરતું હોય છે. એના પછી જે છે રાષ્ટ્રીય એકતા અને લોકશાહીના મૂલ્યો. મુદ્રિત માધ્યમોની અંદર લોકોમાં જાગૃતતા પેદા થઈ અને આઝાદી મેળવવા માટે મહત્ત્વનો ફાળો આપે છે. વર્તમાન પત્રો, સામાયિકોની અંદર જુદા જુદા લેખો લોકોની અંદર રાષ્ટ્ર પ્રત્યેની ફરજ ભાવના જગાડે છે. કે જે આપણે કહીએ કે મુદ્રિત માધ્યમો જે લખેલા છે તો લોકોની અંદર જાગૃતતા આવે છે. આઝાદી માટે મહત્ત્વનો ફાળો એમણે આપ્યો છે કે એ છાપાઓની અંદર, વર્તમાન પત્રોની અંદર પણ એ આઝાદી માટેના જે પણ પ્રચાર પ્રસાર થયું તો એ મહત્ત્વનું મુદ્રિત માધ્યમોએ લોકોની અંદર સારી એવી જાગૃતતા પેદા કરી અને જેના કારણે આપણે આઝાદી તરફ મહત્ત્વનો ફાળો એ વર્તમાન પત્રો એ મુદ્રિત માધ્યમો આપેલું. વર્તમાન પત્રો અને સામાયિકોની અંદર જે પણ જુદા જુદા લેખો દ્વારા આપણા દેશ, આપણા રાષ્ટ્ર પ્રત્યે લોકોની ફરજની ભાવના જગાડે છે. આ ઉપરાંત રેડિયો અને ટેલિવિઝન ઉપર આવતી ઘણી બધી શ્રેણીઓમાં એકતા સર્જક ભાઈચારો પણ જોવા મળે છે. ઘણી જગ્યાએ વિભિન્ન ચલચિત્રો, ફિલ્મો જે છે, ટીવી શ્રેણીઓની અંદર જુદા જુદા પ્રદેશ, જાતિના લોકો સંબંધી પણ હોય છે કે જુદા જુદા લોકોની સંસ્કૃતિ, જુદા જુદા પ્રદેશની ભાષા, પહેરવેશ એ વિશે પણ આપણે આ સમૂહ માધ્યમો દ્વારા આપણે જાણ થતી હોય છે. એટલે કે એવા જ ટીવી કે ચેનલો ઉપર ચલચિત્રો પણ જોવા મળે છે અને એ પ્રદેશ, જાતિ કે લોકોના ભાષા, એમનું પહેરવેશ, એમનું ખોરાક વિશે પણ આપણે આ માધ્યમો દ્વારા ખબર પડે છે. આ ઉપરાંત વિભિન્ન જીવનશૈલી, વિચાર, માન્યતાઓ પણ જોવા મળે છે. લોકો પોતાની સમાજ અને લોકોની જીવનનીતિથી ભિન્ન જીવનનીતિનું સ્વાભાવિક શિકાર થતો હોય છે. તો ટેલિવિઝનની ઐતિહાસિક શ્રેણી જેવી કે રામાયણ, મહાભારત, ચાણક્ય, ચક્રવર્તી અશોક વગેરે જે છે દેશભાન અને રાષ્ટ્રીય એકતા વિકસાવવા માટે આ મહત્ત્વનો ફાળો આપ્યો છે. જે પણ આ સારા એવા ઐતિહાસિક જે દ્રશ્યો જે છે જેનાથી રામાયણ, મહાભારત, ચાણક્ય, ચક્રવર્તી અશોક જેનાથી પણ રાષ્ટ્રીય એકતા માટે મહત્ત્વનો ફાળો આપ્યો છે. આ ઉપરાંત સમૂહ માધ્યમો દ્વારા લોકશાહીનો પાયા સમાન મતદાતાઓને મતદાન માટે જાગૃત કરવા માટે પણ સારી રીતે આ સમૂહ માધ્યમો મહત્ત્વનો ભાગ ભજવે છે. એ પક્ષો પોતાના ચૂંટણીનો ઢંઢેરો એ પરિચિત કરાવી કોને મત આપો એ નિર્ણય કરવાનું કાર્ય પણ આના દ્વારા થતું હોય છે. કે સારી એવી પ્રચાર અને પ્રસાર આ માધ્યમો થકી થતું હોય છે. સમગ્ર ભારતની લોકસભા, વિધાનસભા કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે છે એના આયોજન અને ગેરરીતિ અટકાવવા માટે પણ આ માધ્યમો મદદરૂપ બને છે. પંચાયતો છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે લોકસભા કે વિધાનસભાની ચૂંટણી હોય છે તો એમનું સારું આયોજન અને ક્યાંય ગેરરીતિ થતી હોય તો એ અટકાવવા માટે પણ આ માધ્યમો જે છે, આ સમૂહ સંચાર માધ્યમો ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ મદદરૂપ છે. ચૂંટણીઓની અંદર પણ સંભવિત પરિણામ અને વાસ્તવિક પરિણામો પણ જે તલસ્પર્શી વિશ્લેષણ રજૂ કરી અને લોકોને કાર્યવાહી અવગત કરાવે છે. તો આ સમૂહ માધ્યમોથી પણ એ ચૂંટણીઓના લગતા જે પણ પરિણામો વિશે પણ આપણે જે ઘર બેઠા આપણે એ માહિતી મળી રહી છે, બનાવો કે ઘટના બનતી હોય એની માહિતી પણ મળી રહી છે અને વાસ્તવિક પરિણામો જે છે એનું વિશ્લેષણ કરીને પણ એ લોકોને કઈ રીતે કાર્યવાહીથી અવગત કરાવે છે. તો આ બધી બાબતો માટે સમૂહ માધ્યમો ખૂબ જ ઉપયોગી છે. તો સમૂહ માધ્યમો રાષ્ટ્રીય એકતા અને લોકશાહીના પાયા ઉપર મજબૂત કરવા માટે એ આશીર્વાદરૂપ બની રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંચાર માધ્યમોની જે સમજ મેળવી અને સમૂહ માધ્યમો સમાજના જુદા જુદા ચરોળો અને નવી દિશા આપી છે, જે આધારે આપણે આ સમૂહ માધ્યમોની વાત જે કરી એ ખાસ યાદ રાખશું. અસ્તુ.